પણ વધુ મતોથી અમદાવાદ પૂર્વ લોકસભામાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થવાનો નિશ્ચિત જણાઈ રહ્યો છે. પ્રજા સામાન્ય રીતે ત્રણ વસ્તુઓ ધ્યાનમાં રાખીને મતદાન કરતી હોય છે, એક રાષ્ટ્રીય નેતૃત્વ, પાર્ટીની વિચારધારા અને ઉમેદવાર. પાર્ટીએ અને પ્રજાએ નરેન્દ્રભાઈ મોદીમાં વિશ્વાસ મૂક્યો છે. અમારી પાર્ટીની વિચારધારા છે જે રાષ્ટ્રવાદ અને વિકાસવાદની વિચારધારામાં વિશ્વાસ મૂક્યો છે અને સામાન્ય કાર્યકર્તાને પાર્ટીએ સાંસદ બનવાની તક આપી છે. બે વખત કોર્પોરેટર રહ્યો, બે વખત ધારાસભ્ય રહ્યો, પ્રજાની વચ્ચે રહીને પ્રજાના પ્રશ્નોને વાચા આપી એની નોંધ લઈને પ્રજાએ ભરપૂર સમર્થન આપ્યું છે. જે પ્રકારે સીટો મળી છે ભારતીય જનતા પાર્ટીને દેશભરમાં, તમે એવું માનો છો કે જવાબદારી ભારતીય જનતા પાર્ટીની વધી ગઈ છે, એનડીએની વધી ગઈ છે? એનડીએ અને ભારતીય જનતા પાર્ટીએ જવાબદારી સાથે 5 વર્ષ શાસન કર્યું છે અને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું હતું કે 300 કરતા પણ વધુ મતો વધુ સીટોથી ભાજપ સત્તામાં આવશે અને લગભગ 350 સીટોથી એનડીએ સત્તામાં આવશે. એ વાત સાચી ઠરી છે અને હંમેશા ભારતીય જનતા પાર્ટી ખૂબ જવાબદારીપૂર્વક દેશનો વહીવટ કરે. તો જે રીતે અમદાવાદ પૂર્વના ભાજપના ઉમેદવાર અને તેઓ જે જીત તરફ આગળ, લગભગ જીત નિશ્ચિત છે તેવા હસમુખ પટેલે કહ્યું કે નેતૃત્વ